ઉત્સાહની સમિતિઓ રાણી કુંવર એ વસ્યા જઈ વનવાસમાં, અમારા દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ધન્યવાદ ભાઈ મેરણભાઈ, ધન્યવાદ મેરણભાઈ નાથાભાઈ ખૂટી નાથા ભગતના દીકરા ચિરંજીવે ટાઢ ઉડાડા દીધી. કંથા રણ મે જાય કે મત ઢૂંઢીશ કોઈ નો સાથ, તારા બેલી ત્રણ જણા હયું કટારીને હાથ. મિત્રો, આપણા બાપ દાદા ગાયોના રક્ષણ માટે થઈને, ધર્મના રક્ષણ માટે થઈને, વતનના રક્ષણ માટે થઈને આ તલવાર હાથમાં લીધી હતી, અને આવા બાપુ જેવા આપણને માર્ગદર્શન આપે છે. એક હાથમાં માળા હોવી જોઈએ અને એક હાથમાં તલવાર હોવી જોઈએ. જરૂર પડે ત્યારે તલવાર લેવાય અને જરૂર પડે ત્યારે માળા લેવાય. આવો એક યુવાન બખરલાનો ભાઈ, નામ મને યાદ નથી, પણ સ્વાગત કરીએ છીએ. આવો તલવારની ડબલ પટાબાજી. કંથાયરણ મેં જાય કે પીઠ ન દેજે લગાર, એ મારી સહેલી નેણા બોલશે. એ તુજે કાયર પટાબાજી લઈને આવો, સ્વાગત કરીએ છીએ. આવો ભલઘોડા ભલવંકડા હાથ ધરવા હથિયાર, એને જાજી ફોજુમાં જીગવા. એ આમાં મરવું છે ગજવા.
યુવાન તલવાર ની પટાબાજી લઈને આવે છે, સ્વાગત કરીએ છે. આવો, જમાવટ છે, મોજ આવે છે. થાય સ્વર્ગે ભવાળા કુંડાઈ મરણ જે કરે બાબો, કેશવ કર બાપુ જવાબ આપે છે. વાવા બાપુ, આ વિહળ રાબાની વાત છે. આહા, કુંડાઈ મરણ જે કરે વાવા, વિહળ રાબો પૂછે છે કેશવ કર બાપુને, બાબા કે શું કરવાથી ગતિ મળે. ચાર જગ્યાએ ગતિ બતાવી છે રાણાભાઈ. હાજી, કુંડાઈ મરણ જે કરે હાડ ગાડે હેમાળા, હેમાળા બાબો ભૈરવ જપ કરવત કરે એ થાય સ્વર્ગે ભવાળા. તલવાર તો ગેવા પૂરી વણમસ્ત કે જેનું ધડ લડ્યું એ બાદ દડબાદ સાનું વાઢતા શેર સવાયું પાણી જડ્યું વરમાળ ફેંકી વીર પુરુષે એ પાછો ફર્યો નહીં રાણી વાસમાં અમારા દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસ. શક્તિ આ યુવાનોમાં જોઈને આપણે એમ નહોતું થતું કે આપણા વડીલો આપણે કઈ રીતે આપણા વતનનું રક્ષણ કરતા હતા, એ નાથા મોઢવાડિયા પાસે કેટલા વણનું ભાલું હતું, કેટલા વજનની ઢાલ હતી. આપણા વડીલોએ કહેવું પડે એટલે ત્યારે એમ કહે છે ભાઈ આપણે ભગત નાથા ભગત નો સંદેશો આપી દઉં ભાઈ, એ સંદેશો એક જ છે કે આવી યુવાન શક્તિને જાળવો. આ શક્તિ જાળવવા જેવી છે, આ શક્તિ જ આપણને આગળ લાવશે. માટે
આ ફાકી ને એવું બધું મૂકી દો એવી વિનંતી કરે છે. અને કહેવાનું મન થાય છે કે જામ પે જામ પીને સે ક્યા ફાયદા, જામ પે જામ પીને સે ક્યા ફાયદા, રાત બીતી સુબહ હોગી ઉતર જાયેગી, એ સંત કી ધી ઉભી સત્સંગ કી પ્યાલી પી લે સારી જિંદગી સુધર જાયેગી. મિત્રો, જિંદગી ને સુધારવા માટે થઈને વ્યસન થી દૂર્યો એવો આપણા ભગત નો આદેશ છે. લોલી અને લોલી કહેવામાં આવે છે. આજે આપણને આનંદ આપવા માટે હર્ષુક બાબુ છે, જુનાગઢ થી આવ્યા છે, પાછા અહીંથી જુનાગઢ જવાના છે શિવરાત્રીના મેળામાં. ને એ જ રીતે આપણા નાથા ભગત પણ બહુ જ ભાગ્યે જ બહાર નીકળે છે, પણ આજે આ ઉડેદરા પરિવારને આંગણે, ઘરને આંગણે અને એની હાજરી ન હોય તો સૂનું લાગે. એટલે ઉડેદરા પરિવાર તરફથી ભગત બાપુના, નાથા ભગતના અને હર્ષુક બાપુનું હું ઉડેદરા પરિવાર તરફથી જેઠાભાઈ પરિવાર અને જેઠાભાઈ જો સામે ઊભા છે, વાહ, એ પણ એક એને મનોભાવનાથી આપનો આભાર માનતા એવું લાગે છે. તો ઉડેદરા પરિવાર તરફથી આ બંને સંતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને સાજીદા ચા પાણી પીવી લે, પછી આગળનો કાર્યક્રમ શું કરવાનો છે એમાં જાણીને કહીએ. વડોદરા પરિવાર કે ન્યા કુચી ના કામ નથી, આ હૃદયના દરવાજા ખુલ્લા છે. એ ખુલ્લા દરવાજે આવકાર આપતા વડોદરા પરિવાર આપ સૌનું ફરીથી નમસ્કાર સાથે હાર્દિક સ્વાગત કરે છે. જેઠાભાઈ સાજણભાઈ ઓળેદરા આપણા હર્ષુક બાપુનું ફૂલહારથી સ્વાગત કરશે. આપણે તાળીઓનો પ્રતિભાવ આપીએ. જય હો. ગિરનારમાંથી અત્યારે આવીને પાછા ગિરનારમાં જવાના છે. આ પ્રસંગમાં, આ સુશોભિત પ્રસંગમાં વધુ સુશોભિત બનાવવા માટે ઓળેદરા પરિવારને નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે તેઓ તરફથી રાજાભાઈ તરફ, કે રાજાભાઈ પણ એક મહાન કલાકાર છે, હા, એના પ્રેમને વશને, ઓડેદરા પ્રેમને વશને થઈને આવ્યા છે. આભાર, ધન્યવાદ. શિરાકભાઈ જેઠાભાઈ ઓડેદરા
આપણા આદરણીય ચારણ સીધી ભગત નું ફૂલહારથી સ્વાગત કરશે. વાહ વાહ, એ પણ વડોદરા પરિવારના નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે સીધીભાઈ ગઢવીનું ચારણ તરફથી હું આભાર માનું છું. આ ધન્યવાદ ભાઈ રાજાભાઈ, મારા આદરણીય પરમ સ્નેહી મિત્ર છે, અને કે જેઠાભાઈ સાજણભાઈ વડોદરા, એ તમારું સ્વાગત કરવું છે. ભાઈ આપણે તો હવે ઘરના બધાને સ્વાગત કરશું, પણ હવે એના આગ્રહને વશ થઈને હું એનો આભાર વ્યક્ત કરું છું.